વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં નવો પાઠ પાઠ 5 શિલાયાહ પ્રવાસઃ એટલે કે શિલાનો પ્રવાસ. તમે પણ પ્રવાસમાં જતા હશો વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાંથી પ્રવાસમાં જાઓ એટલે એની મજા, ભાઈબંધો સાથે શિક્ષકો સાથે જાઓ તો એની મજા જ કંઈક ઓર હોય છે. તો અહીંયા શિલાનો પ્રવાસ એ આપણને સમજાવવામાં આવ્યું છે. શિલા પ્રવાસમાં જાય છે, કઈ જગ્યાએ જાય છે એ બધું જ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટિપ્પણી લખેલી છે એ તમારે લખી લેવી અને હવે આપણે પાઠ સમજીએ. તો પાઠમાં શિલાયાહ પ્રવાસઃ એમાં સવિતા, એની મમ્મી છે શિલાની, શિક્ષકની સાથે શિલા પ્રવાસમાં ગઈ છે. તો સવિતા અને શિક્ષક બંનેની વાતચીત અહીંયા બતાવવામાં આવી છે. તો ચાલો, સવિતા કહે છે, ફોન કરે છે, તમે જ્યારે પણ પ્રવાસમાં જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પા તમને ફોન કરે ને એમ. સવિતા એ શિલાની માતા છે, એ શિક્ષકને ફોન કરે છે. ભ્રમણ ભાષમ ધૃત્વા એટલે કે ભ્રમણ ભાષમ એટલે શું? તો ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ. મોબાઈલ ધૃત્વા એટલે ચાલુ કરીને, મોબાઈલ ફોન પકડીને કહે છે હરિઓમ. શું કહે છે? આપણે જે બોલીએ છીએ હરિઓમ એમ. સવિતા એની મમ્મી શિક્ષકને કહે છે કે હરિઓમ. શિક્ષિકા કહે છે હરિઓમ કહ વદતિ. શિક્ષિકા બોલે છે કે હરિઓમ કોણ બોલે છે, કહ વદતિ એટલે કોણ બોલે છે, વદતિ એટલે બોલવું, બરોબર. હવે સવિતા બોલે છે અહમ શિલાયાહ માતા વદામિ. અહમ એટલે હું, શિલાની શિલાયાહ માતા એટલે શિલાની માતા, વદામિ એટલે બોલું છું, પ્રવાસે મમ પુત્રી અસ્તિ એટલે કે પ્રવાસે એટલે પ્રવાસમાં, મમ એટલે મારી, પુત્રી એટલે પુત્રી દીકરી મારી દીકરી છે. હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી દીકરી છે એમ કહે છે. હવે શિક્ષિકા શું બોલે છે? આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા, બરોબર. આમ આમ શિક્ષિકા કહે છે કે આમ એટલે હા છે. કિંચિત કાર્યમ અસ્તિ, કિંચિત એટલે કાંઈ કામ છે, બરોબર. અહીંયા લખેલું છે શું કાંઈ કામ છે, વા એટલે શું, શું કાંઈ કામ છે, બરોબર. આ રીતે તમારે એસીડબલ્યુની નોટમાં વિદ્યાર્થી મિત્રો ટિપ્પણી પહેલાં લખી લેવાની અને પછી તમારે ભાષાંતર લખવાનું. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ પાઠ જોઈએ. તો આગળ આપણે પાઠ અહીંયા સમજ્યા કે શિક્ષિકા કહે છે કે કાંઈ કામ છે. હવે સવિતા શું બોલે છે એ આપણે લખીએ. ચાલો, પહેલા આપણે સમજી લઈએ. સવિતા કહે છે આમ અહમ તયા સહ વાર્તાલાપમ કરતું ઈચ્છામિ. સવિતા કહે છે આમ એટલે હા, અહમ એટલે હું, તેની સાથે વાર્તાલાપમ એટલે વાતચીત કરતું એટલે કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલા ભ્રમણ ભાષમ પ્રેષયતિ. શિક્ષિકા શિલાને ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ ફોન આપે છે. શિલા કહે છે અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા. અંબ એટલે અહીં, કથમ અહીં બધું સકુશળ છે, બરોબર. આપણે લખીએ. ચાલ, પહેલું સવિતા બોલે છે. સવિતા આમ અહમ તયા, અહમ તયા સહ વાર્તાલાપમ, વાર્તાલાપમ વાર્તાલાપમ એટલે વાતચીત કરતું કરતું ઈચ્છામી.
જે હતી કૌંસમાં તમને આપેલું છે શિક્ષિકા શિક્ષિકા શિલામ ભ્રમણભાષમ શિલામ ભ્રમણભાષમ પ્રેષયતે ભ્રમણભાષમ ભ્રમણભાષમ ભાષમ પ્રેષયતે પ્રેષયતે આ લખીએ પ્રેષયતે બરોબર ભાષાંતર લખીએ હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું સવિતા હા હું તેની સાથે તયા સૌ એટલે તેની સાથે વાર્તાલાપમ એટલે વાતચીત કરતું એટલે કરવા ઈચ્છામી એટલે ઈચ્છું છું શિક્ષિકા શું કરે છે શિક્ષિકા શિલામ ભ્રમણ ભાષણ પેશય હતી એટલે શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે બરોબર હવે આપણે જોઈએ શિલા અંબ પ્રથમ અસ્થિ સર્વ કુશલ અંબે શિલા બોલે છે શિલાની માતા પાસે શિલા તેની માતા સાથે વાતચીત કરે છે અને એની માતાને કહે છે કે માં અહીંયા બધું સર્વ કુશળ છે તો લખી આપે અંબ એટલે માં અંબ માં પ્રથમ અસ્થિ સર્વ કુશલ અંબા બધું કુશળ છે ને શિલા અંબનો અર્થ થાય માં કથમ અસ્તિ સર્વકુશલમ કુશલમ વા જવાબ લખીએ શિલા માં કેમ છે ભવત્યા પ્રવાસ
कथम प्रचलति कथम प्रचलति लति हवे आनो सुख से आपणे ए जोईए तो तमारो प्रवास केम छे बरोबर सुधार भवती आई छे तमारो प्रवास के ते प्रवास केम चाले छे केम छे तेम तमारो प्रवास केम छे केम चाले छे प्रचलित એટલે ચાલે છે કેમ છે કેમ ચાલે છે તમારો પ્રવાસ કેમ ચાલે છે પ્રચલિત એટલે ચાલે છે લખીએ કેમ ચાલે છે બરોબર હવે શીલા કહે છે હવે શીલા બોલે છે માતા કહે છે કે તમારો પ્રવાસ કેવો ચાલે છે તો હવે બોલે છે શીલા કે શીલા બોલે છે પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ अधुना अहम अजंता गुहायाम अस्ति प्रवास तो सम्यक प्रचलति प्रवास तो सारो चाले छे अधुना एटले अहीं अहम एटले हूँ अजंता गुहायाम एटले अजंता ने गुफा में छू बराबर मैं अजंता ने गुफा में एटले आ लोको क्या गया छे अजंता ने गुफा में प्रवासे गया छे बराबर समझायो तो चालो आपणे लखीए तो प्रवास तो सारी रीते चाले छे अत्यारे ક્યાં છે અત્યારે વધુના એટલે અત્યારે અહમ એટલે હું અજંતા ગુહાયામ એટલે અજંતાની ગુફામાં છું બરોબર લખીએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવશે તો શીલા બોલે છે શીલા પ્રવાસ હો આ બેને તીન બે મીંડા એટલે બોલે છે સમજાયું પ્રવાસ હો તું તું સમ્યક પ્રચલતિ તું प्रचलति अधुना एटले अत्यारे अधुना अहम एटले हूँ अहम अजंता गुहायां गुहायां अस्ति આપણે તો શીલા કહે છે કે પ્રવાસ તો સારી રીતે ચાલે છે શીલા કહે છે કે પ્રવાસ સારી રીતે ચાલે છે અત્યારે હું અજંતાની ગુફામાં છું અજંતાની ગુફામાં છું બરોબર હવે એ શીલા કહે છે કે અમારો પ્રવાસ ખૂબ સારો ચાલે છે અત્યારે હું ક્યાં છું અજંતાની ગુફામાં હવે આગળ આપણે સમજીએ તો આગળ કહે છે સવિતા બોલે છે કે શોભનમ સરસ તત્ર કિમ કિમ અસ્તિ ત્યાં શું શું છે કિમ કિમ અસ્તિ શીલા બોલે છે અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની છ સંતિ એટલે શીલા કહે છે કે અહીં અનેક ચિત્રો છે શિલ્પકૃતિઓ પણ છે બરોબર લખીએ આપણે લખી લો પહેલા સરસ ત્યાં શીલા કહે છે કે સરસ ત્યાં શું શું છે તો પછી શીલા જવાબ આપે છે કે અત્ર અનેકાની ચિત્રાણી બરોબર અનેકાની ચિત્રાણી અને શિલ્પાની જ લખી આપે લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો સીડબ્લ્યુની નોટમાં પ્રશ્નાંકર સાથે જે મેં લખ્યું છે એમ તમારે પણ લખવાનું છે તો ચાલો લખીએ સવિતા કહે છે શોભનમ સવિતા શોભનમ શોભનમ એટલે સરસ તત્ર કિમ કિમ અસ્તિ તત્ર કિમ કિમ અસ્તિ
તે છે સરસ સરસ ત્યાં પત્ર એટલે ત્યાં શું શું છે કેમ કેમ એટલે શું શું છે શિલા કે છે એટલે અહીંયા શું છે એનો જવાબ આપે છે શિલા કે છે શિલા પત્ર અને કાલી પત્ર અને કાલી અને કાલી ચિત્રાની શિલ્પાની ચિત્રાની શિલ્પાની ચિત્રોની શું છે શિલ્પો ચિત્રાની શિલ્પાની શિલ્પાની ચ ચિત્રો અભિસંધિ અભિસંધિ
શીખીએ? તો સીતા કહે છે કે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે, ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે. સીતા બોલે છે કે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે. હવે આપણે આગળ જોઈએ તો સવિતા બોલે છે પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ વા. બરોબર, સવિતા બોલે છે, સવિતા શું કહે છે કે શું ત્યાં પદ્મપાણે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ વા, પદ્મપાણે એટલે ભગવાન વિષ્ણુનું ચિત્ર ત્યાં છે. શિલા કહે છે આમ અસ્તિ, હા છે. અસ્માભિ સહ માર્ગદર્શક અપિ અસ્તિ, અમારી સાથે માર્ગદર્શક પણ છે. સવિતા કહે છે સહ કેમ કથયતી, તે શું કહે છે તમને? શિલા કહે છે સહ બૌદ્ધ ગુહાયા વિષયે અસ્માભિ સહ વાર્તાલાપમ કરોતી, તે બૌદ્ધ ગુફાના વિષયે અસ્માભિ એટલે અમને અમારી સાથે વાતચીત કરે છે. અપિચ અને ગુહાયામ ઇતિહાસમ અપી કથયતી અને ગુફાનો ઇતિહાસ પણ કહે છે. તો લખીએ આપણે, ચાલો. Thank you.
सविता कहे छे सह किम कथय हती सविता सविता सह किम कथय हती कथय हती केसु कहे छे बरोबर सविता कहे छे के केसु कहे छे ते सु कहे छे तो कहे छे के सह बौद्ध गुहायाम विषय लखिए सीला कहे छे हवे के बौद्ध गुफा विषय सह बौद्ध गुहाया विषय अस्माभिः सह वार्तालापं करोति अपि च गुहायाम् इतिहासमपि कथयति अपि च गुहायाः इतिहासम् अपि कथयति अपि कथयति बरोबर एटले ते बौद्ध गुफा विषे मारी साथे वातचीत करे छे वळी ते गुफानो इतिहास पण कहे छे लखी लेजो आ गुजराती भाषा अंदर आवडे तेवू छे बरोबर तो लखी लो विद्यार्थी मित्रो હવે આપણે આગળ સમજીએ સવિતા કહે છે કે તેસામ સ્થાનાનામ કાનિચિત છાયા ચિત્રાણિ આનયતુ એટલે કે એટલે છે કે તે સ્થાનની છાયા ચિત્રાણિ એટલે તે સ્થાનની થોડી તસવીર લેતી આવજે શીલા કહે છે અવશ્ય આનિષ્યામિ અવશ્ય હું લઈને આવીશ સવિતા કહે છે અજંતાત પ્રવાસ પુત્ર ગમિષ્યતિ બરોબર અજંતાત પ્રવાસ એટલે અજંતાનો પ્રવાસ અત્યારે અજંતાના પ્રવાસે શું છે એમ શિલા કહે છે અજંતાત વયમ દૃષ્ણેશ્વરમ દૃષ્ણેશ્વર શિરડીમ હવે અજંતાની ગુફા પછી તમે ક્યાં જશો એમ તો કહે છે અજંતાત વયમ દૃષ્ણેશ્વરમ અજંતાની ગુફા પછી દૃષ્ણેશ્વર દૃષ્ણેશ્વરમથી શિરડી એટલે દૃષ્ણેશ્વર પહેલાં એ લોકો અજંતાની ગુફામાં ગયા પછી દૃષ્ણેશ્વરમ પછી શિરડી જશે બરોબર ક્યાં ક્યાં જશે તો પછી શિરડીથી ત્ર્યંબકેશ્વર બરોબર ત્ર્યંબકેશ્વરથી નાસિક આટલું એમનો પ્રવાસ થવાનો છે અજંતાની ગુફામાં અત્યારે છે પછી દૃષ્ણેશ્વર જશે પછી શિરડી પછી ત્ર્યંબકેશ્વર અને છેલ્લે નાસિકમ ગમિષ્યામ બરોબર અને શિલા કહે છે કે અજંતા તો વયમ દૃષ્ણેશ્વરમ અજંતા પછી દૃષ્ણેશ્વર જશો દૃષ્ણેશ્વરથી શિરડી શિરડીથી ત્ર્યંબકેશ્વર ત્ર્યંબકેશ્વરથી નાસિકમ એટલે નાસિક અમે ગમિષ્યામ જઈશું આ રીતે સવિતા અને શિલા બંને સાથેની વાતચીત અહીંયા થઈ છે પ્રવાસ કઈ કઈ જગ્યાએ જશે એ આપણે સમજ્યા બરોબર તો આગળ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું તો હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ